બજેટમાં 20 ગણો વધારો કર્યો। શહેરના ગરીબોને પાયાની જરૂરિયાતોથી લઈને શિક્ષણ, આરોગ્ય અને આવાસ પૂરા પાડવા રૂપિયા 13000 કરોડના ખર્ચે બનાવી શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના। દેશમાં પહેલીવાર આપણા ગુજરાતમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓ થયા। શહેરોમાં પણ રાજ્યના 159 શહેરોને રૂપિયા 2500 કરોડના ખર્ચે શુદ્ધ અને પર્યાપ્ત પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ। રૂપિયા 7000 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના। રાજ્યમાં 4 લાખ કુટુંબો માટે વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ। રાજ્યમાં કુલ 1700 જેટલા પે એન્ડ યુઝ ટોયલેટ્સ। શહેરી ગરીબ યુવાનો યુવતીઓને રોજગારલક્ષી તાલીમ આપતા ઉમ્મીદ કાર્યક્રમની શરૂઆત। હવે શહેરના ગરીબો પણ પગભર અને શહેરના વિકાસની સાથે તેમનું પણ વિકાસ છે નિશ્ચિત। આ વિકાસ અને સમૃદ્ધિ શક્ય છે કારણ કે એ દરેકમાં માર્ગદર્શક છે મુખ્યમંત્રી શ્રી પોતે। ગુજરાત જ એક એવો રાજ્ય છે જ્યાં સીધા જ મુખ્યમંત્રી શ્રીની દેખરેખ નીચે રાજ્યમાં પહેલીવાર શરૂ થયું યુવાનોના હુન્નર કૌશલ્ય વર્ધનનું મિશન। દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત, જે દેશના કુલ રોજગારના 72% રોજગાર આપે છે અને બાકીના 28%માં આખો દેશ। છેલ્લા 7 વર્ષથી રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ। પ્લેસમેન્ટ એડવાઇઝરી બ્યુરો અને રોજગાર મેળાઓ દ્વારા પણ ગરીબ યુવાનોને નોકરી। વનબંધુ સાગરખેડુ યોજના હેઠળ પણ દૂર દૂરના ગામોમાં 36 આઈટીઆઈની સ્થાપના અને તાલીમયુક્ત માનવબળ તૈયાર। ગુજરાતનું જે રીતે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જે રીતે વડોદરાની પાસે આ હાલોલ કાલોલ છાણી આખા પટ્ટામાં મૂડી રોકાણો આવી રહ્યા છે, એમને કામ કરનારા માણસોની ખૂબ મોટી જરૂરિયાત ઊભી થવાની છે। એ કામ કરવા માટે જે માણસો જોઈએ છે, ખાલી તગારા ઉચકનારા લોકો મોકલવાના છે મને મંજૂર નથી। મારે અહીંયા ટર્નર જોઈએ, ફિટર જોઈએ, ઇલેક્ટ્રિશિયન જોઈએ, કમ્પ્યુટર ચલાવનારો માનવી જોઈએ। આ મારા આદિવાસી જવાનીઓને હું આઈટીઆઈમાં એવી ટ્રેનિંગ આપો, એમને તરત જ ગામના પાંદરે રોજગાર મળી જાય। આપણો પ્રયત્ન માત્ર યુવાનોને તાલીમ આપવા પૂરતો જ નહોતો, ભવિષ્યની ઔદ્યોગિક વિકાસની ગતિને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ઔદ્યોગિક રોજગારીની તાલીમ સંસ્થાઓ ઊભી કરવાની દીર્ઘદ્રષ્ટિ આપણા મુખ્યમંત્રીની જ હતી। 756 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં 1,30,000 યુવાનોને તાલીમ। દેશમાં પહેલીવાર 300 કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા 2 જ વર્ષમાં 2,68,000 યુવાનોને તાલીમ। યુવાનોમાં કમ્પ્યુટર કૌશલ્યના નિર્માણથી અભિનવ પહેલ એટલે કે ઈ એમ્પાવર્ડ યોજના હેઠળ કૌશલ્યવર્ધન કેન્દ્રો। દરેક તાલુકાઓમાં 1,000 યુવાનોને 50 કલાકની કમ્પ્યુટર તાલીમ। પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત નોલેજ સોસાયટી, ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ચિલ્ડ્રન યુનિવર્સિટી, આ નવી સંસ્થાઓ ગુજરાતના વિકાસના શિખરને હજુ વધારે ને વધારે ઊંચે લઈ જવા માટે યુવાન આગેવાનો તૈયાર કરી રહી છે। 2600 કરતા વધારે નવજવાનોને આજે નોકરી માટેના ઓર્ડર મળી રહ્યા છે। ગયા 10 જ વર્ષમાં આ સરકારમાં 2.5 લાખ લોકોને રોજગાર આપ્યો છે, 2.5 લાખ લોકોને, અને આ વર્ષે 60,000 નવા લોકોને રોજગાર માટેની પ્રોસેસ ચાલી છે। આ છે ઉર્જા એક એક યુવા સ્વપ્નની, એક એક કળા વિજ્ઞાનની, આ છે ઉર્જા વિકાસની, પણ વિકાસને અવિરત ઉર્જા પૂરી પાડનાર આ છે ઉર્જા શક્તિ ગુજરાતની। આજે દરેક ખેડૂત ઈચ્છે ત્યારે પોતાનો પાક સિંચી શકે છે, દરેક બાળક દિવસ રાત ભણી શકે છે, દરેક ગામ 3 ફેઝ અવિરત વીજળીની છોળોમાં રમે છે। સૂર્ય, પવન અને પાણી અખૂટ ઉર્જા વહાવી રહ્યા છે। આજે ઉદ્યોગોને આરામ નથી અને તોય ક્યાંય થાક નથી। જેમ જેમ કૃષિનો વિકાસ થતો ગયો, તેમ તેમ કિસાનોનો વિકાસ પણ આસમાને પહોંચ્યો। આજે ગુજરાતે આંબ્યો છે અભૂતપૂર્વ કૃષિદર અને રાજ્યની કૃષિ આવક 14,000 કરોડથી વધીને પહોંચી છે 96,000 કરોડની અભૂતપૂર્વ ઊંચાઈએ। આ સરકારે પહેલીવાર છેલ્લા દાયકામાં પશુ આરોગ્ય મેળાઓ યોજીને 1,27,00,000 પશુઓની સારવાર કરી।